જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રેખા ક્યારા. જો તમે લોકોએ મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે ઘઉંના લોટમાંથી ફરસી પૂરી બનાવીશું. તમારે લોકોએ આ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી બીજી ચેનલ રેખા ક્યારા હોવીસમાં જોઈ શકો છો. ફરસી પૂરી બનાવવા માટે મેં 3 નાના બાઉલ ઘઉંનો લોટ લીધેલ છે. તેને સારી રીતે ચાળી લો. અહીં મેં ઘઉંનો ઝીણો લોટ એટલે કે જેમાંથી આપણે લોકો રોટલી બનાવીએ છીએ તે લીધેલ છે. ભાખરી માટેનો જાડો કરકરો લોટ લેવાનો નથી. આ લોટમાં 1/2 ચમચી મીઠું નાખી દો. 1 ચમચી કાળી મરીનો ભૂક્કો નાખી દો. 1 ચમચી જીરું લઈ લો, તેને હાથની મદદથી મસળીને લોટમાં નાખી દો. મસળવાથી આ જીરું વણતી વખતે લોટમાંથી નીકળી જશે નહીં. હવે આ લોટમાં 10 ચમચી તેલ નાખો. વધારે તેલ હશે તો જ તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લો. આ રીતે લોટને હાથમાં લઈને જોઈ લો તમારું તેલનું માપ બરાબર છે કે નહીં. થોડું થોડું પાણી નાખતા જાઓ અને લોટને મિક્સ કરતા જાઓ. લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું પાણી નાખવાનું નથી. અહીં મેં ટોટલ 4 મોટા ચમચાનો ઉપયોગ કરેલો છે. આપણી પાસે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. 1 ચમચી તેલ નાખીને લોટને મસળી લો. આ બંધાઈ ગયેલા લોટને એક પોલિથીનમાં રાખી દો અને 30 મિનિટ માટે રેસ્ટમાં રાખી દો. 1/2 કલાક પછી લોટને પોલિથીનમાંથી કાઢી લો. લોટને હાથની મદદથી સરખી રીતે મસળી લો. આપણી પાસે એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ જશે. આ લોટના નાના નાના ભાગ કરી લો. આ રીતે લુવા બનાવી લો. એક લુવાને લઈ લો, પાટલા ઉપર રાખીને વેલણની મદદથી પૂરીના શેપમાં ગોળ ગોળ વણી લો. કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા પાડી લો. આ પૂરીને બહુ જાડી કે બહુ પાતળી વણવાની નથી. આ રીતે મેં ઘણી બધી પૂરી બનાવી લીધેલ છે. પૂરી તળવા માટે મેં પહેલેથી જ ગેસ ઉપર તેલ મૂકી દીધેલ છે. પૂરીમાંથી એક નાનકડો કટકો તેલમાં નાખો. કટકો ઉપર આવી ગયો છે મતલબ કે પૂરી તળવા માટે ઓઇલ તૈયાર છે. તેમાં પૂરી નાખી દો. પૂરી તળતી સમયે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. પૂરીને 2-3 વખત ફેરવી લો. પૂરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે મતલબ કે પૂરી તૈયાર થઈ ગઈ છે. તેને એક પ્લેટમાં કાઢી લો. પૂરી સર્વ કરવા માટે તૈયાર છે. આ પૂરીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો. જુઓ કેટલી ક્રિસ્પી પૂરી બની છે. હું તમને લોકોને તોડીને બતાવું છું. મહેમાન આવે ત્યારે તમે લોકો આ પૂરી બનાવજો અને ચા સાથે સર્વ કરજો. મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.